તમને મળવું ગમે છે એ મોરાર રે, મારો ભવ ભવ નો ઉતરે છે બા. હા, આ તો બધા એવું તમને મળવું ગમે છે એ મોરાર રે, મારો ભવ ભવ. શબ્દો તો બરોબર છે, પછી આમાં તો બધું જે હોય પણ તમે સમજો છો એટલે રહેવાતું નથી. અને પછી કે વરહોસો ત્યારે તમે વાદળા જેવા, હવે પકડાઈ ગયો, ઓઘ જડું બે આમ વરહોસો ત્યારે તમે વાદળા જેવા, હે બાપુ, અને ઓઘ જડું બે ઉદાર, અને ઉઘાડ આપો ત્યારે આપની જેવા, ઉઘાડ આપો ત્યારે મોરારી બાપુ તમે આપની જેવા, ઊંચા લાગો છો અપાર રે, તમને મળવું ગમે છે મોરાર રે, મારો ભવ ભવ નો ઉતરે છે ભા. અને દરિયાના જેવું બાપુ દિલ છે તમારું, એમાં અમૃત કુંભો અપાર. કેટલા જન્મ ના અમુક કાન માંથી આંખું માંથી ઝેર ઘણા બધા ઘરી ગયા હોય ને અંદર, એ અમૃત કુંભો લઈને થોડુંક પી જાય તો એ ઝેર વયા જાય જો આવડે તે. એ દરિયાના જેવું બાપુ દિલ છે તમારું, એમાં અમૃત કુંભો અપાર. પાછા મોતીડા જોઈએ એને મોતીડા દિયો છો, એ મોતીડા, જેને મોતીડા જોઈએ એને મોતી મળી જાય, બહુ અમૂલા બાપ રે, તમને મળવું ગમે છે મોરાર રે, મારો ભવ ભવ નો ઉતરે છે બાર. અને છેલી કડી કે ચાંદલો વલો જોને આપે શીતળતા. ગુરુ એસા કીજી જેસા પૂનમ કા ચંદ, એવું આપણે ત્યાં કીધું, પણ મને આમ દેખાણ કે શીતળતા વોલો જોને ચાંદલો ગાપે, એક મહિને એક રાત, પણ આઠો પોરે શીતળતા ગાપે, આઠો પોરે એ શીતળતા ગાપે, અમારો સંત મોટો સમરાથ રે, તમને મળવું ગમે છે મોરાર રે, મારો ભવ ભવ નો ઉતરે સેવા. હાચો કેળો જો આ ભગત બાપુ ને ફળીએ, જો હાથું ન કહી તો, જો ઉભરો આવે ન કહી તો બહુ પાપ લાગે. એટલા માટે કહું છું, હાચી કવિતા કહેવાય, કેવો કેવો રાહ બતાવે, આજે એનો ધોધ વસતો હોય ને, તમને ખાલી એની આંખો આમ જોયા કરો તો અર્થ સમજાઈ જાય, એ હું તમને ગેરંટી આપું છું. તમે અવળા હવળું ન જોતા, એક તારે એની આંખ આમ ધ્યાન રાખજો ને તો એ જે ધોધ વસતો હોય ને, આ આ પરંપરા જેવી તેવી નથી. કદાચ ગોખાઈ જાય, હિખાઈ જાય, વાર્તાઓ મંડાઈ જાય, દેકારા પડકારા થઈ જાય, બધું થઈ જાય, પણ એ ધારા કંઈક બીજી છે. મનોરંજન અને લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ, એ બેમાં ઘણો બધો ફેર છે. એટલા માટે હું આ હકીકત કહું છું, ભગત બાપુના ફળીએ બહુ મોટી વસ્તુ છે આ. અને ક્ષત્રિયો કાયમના માટે ભેગા છે, આપણે ચારણો ક્ષત્રિયો, અને અમે તો ચારણી સાહિત્યમાં દોહો છે, રજવટ રે ચારણ ગુરુ, અને ચારણ મરણ શીખાય, બલહારી ગુરુ ચારણા, અને ખીણ તપ સુરગ મિલાય. થોડી વાર તપ કરો એ હાકલ મારી દે, હવે સાબાસ ફાયડો થતો, હવે પાછો ન પડતો. અને પછી એની ધર્મના માટે, એમ કોકના માટે, કાયમના માટે. બચ્ચુ બાપુ કહેતા કે ક્ષત્રિય છે ને એ તો ટોયો છે, 18 વર્ષનો, અંધારામાં એકલો ઊભો હોય, કોઈને તકલીફ નથી ને, કોઈ અવાજ કરે ને ત્યાં એના આડો ખાબકી જાય, એ બીજાના માટે જીવતો હોય ભલા માણસ. એટલે મને પણ વચ્ચે આ મને મામા ડાયર આયર મામાય ઘણા છે, એટલે હજી મામા મને આ કડી, એટલે એક કડી લઈ લઉં ઉગા માટે. કે આયરાણી તું એ જી થાશ માં દુખી તારો ઉગો માણે સાથ, અને આયા સુની નથી સ્વર્ગની સીમો. પહેલી વાર બાપુને મેં આ ગીત સંભળાયું ને,
તો બાપુ એવું કીધું, હું કહું છું આંસુ પડતા હતા બાપુ ને, બે ત્રણ બેઠા હતા બધા, અને મેં આ સમય એટલે હરખ વ્યક્ત કરું છું. પાછું અવળી નોંધ ન લેતા એને અવળી આત્મસલા કહેવાય ને, એવું નથી, પણ અહીંયા જે આવે એ હવે બોલાઈ જાય. એટલે બાપુને આંસુ હતા, અને આ કવિતા મેં ગાયું આખું વર્ણન સાથે ગીત. પછી બાપુએ કીધું કે મહાભારત આપણે જોયું નથી, પણ વર્ષો પહેલાંનું મહાભારત વાંચી એટલે બધું દેખાય. તુલસીદાસજીની રામાયણ વાંચી તો રામ લક્ષ્મણ આ બધું દેખાય. એમ ઉગાને બાપુએ કીધું મેં જોયો નથી, પણ 1000 વર્ષ પહેલાંનો ઉગો આજ મારી નજરની સામે રમવા માંડ્યો, એવું બાપુએ કીધું તું આ ગીત સાંભળાયું ત્યારે. એટલે આઈ રાણી તું એ જી થાશમાં દુખી તારો ઉગો માણે સાથ, અને આયા સુની નથી સ્વર્ગની સીમો, કારણ કે ભેળા વાલુ ભાઈ ને ભીમો, સુની નથી સ્વર્ગની સીમો, ભેળા વાલુ ભાઈ ને ભીમો, દેવા મોદરના એ જી સપને આવી એની રાજ પૂતાની મે અનાને ગરગની ગાદી. સમય થોડો છે એટલે હું બહુ સંગીત નથી લેતો, સરસ છે. પણ આળીદર બોડીદરના પાદરમાંથી આ બધા જે છે ને, રાણા પ્રતાપ હોય, ચાંપરાજ વાળા હોય, દેવાજ, આ બધા કોઈ એક જ્ઞાતિના નથી, આ તો બહુ જબરજસ્ત છે. અસ્તિત્વ એ મોકલેલા બધા હોય છે, મહાપુરુષો હોય છે. એટલે હાલ તો થયો ત્યારે કેવું થયું હતું આળીદર બોડીદરના પાદરમાંથી કે અહતા મોઢે એ જી હાલ્યો તે દિયો માણા આયુનો કુળ બાણ, તાન તો ધની છે તારી માત ઉગાજી, એવી ગગન માંથી લોભ તું ગાજી, એવી ગગન માંથી લોભ તું ગાજ્યું. ગીત જબરું છે, પણ છેલ્લી કડી જવાબદારી આવી જાય પાછી. બાપુએ હમણાં કીધું કેવા, કેવી જવાબદારી કે પારકાડા એ જી પ્રાણ આપે અને રાને આપે લઈને રાજ, પોતાનું હોય ને આપી દઉં એના કરતા લઈને આપવું બહુ અઘરું. એ રામે આપ્યા, વિભીષણ ને લંકા આપી અને વાલી ને માર્યા પછી એનું રાજ સુગ્રીવ ને આપી દીધું, એટલે એ બધું કરી હગે. પારકાડા એ જી પ્રાણ આપે ને રાને આપે લઈને રાજ, એવા જોવા કુળ આયરના અને કાંઠે ગાવે નીર હાયરના, એવા જોવા કુળ આયરના કાંઠે ગાવે નીર હાયરના, એવા જ મોદરના, એવા જ. આ તો ભગત બાપુની કવિતાઓની મજા, પણ હવે આપણે મળ્યો છે મોકો એટલે પછી આવું બધું આપણે મોજ કરી લેવાય. પણ બ્રાહ્મણ શુદ્ર વેસીય માટે ધોળી ગંગાજીની ધાર, ક્ષત્રિયોનું તીર્થ બતાવું, એને પ્રજાના હિતમાં નાવું, બીજાના માટે તત્પર રહેવું, બીજાના માટે ક્ષત્રિયોને કોઈ દી કોઈના હામું બાંધવું કે ડોળા કાઢવા જ ન પડે, ખાલી ક્ષત્રિયના જેટલા ધર્મ લેખ્યા છે એ બધા જીવી જાય એની રીતે, એટલે આખી દુનિયા પગે લાગવા માટે હવે હું ગેરંટી આપું છું, એ રીતે જીવી જાય એટલે આખી દુનિયા એને પગે લાગવા આવે, એ પાકી વાત છે. એટલે હું થોડી, અમે સપા ખરાના અમે બહુ ઘણો બધો આનંદ કર્યો છે, એટલે વધારે હું બહુ અહીંથી વધારે વધારે. સંદીપભાઈ અમારે આમ જુઓ, ગાયુંના આડી ખટારા ભરાઈને જતા હોય ને કપાવવા, આડી ગાડીયું નાખીને કાળના મોઢામાંથી ગાયુંને સોડાવે છે ને જોરદાર તાળીથી, એકવાર આપણે વધાવવા જોઈએ, એને મરજીઓ કહેવાય. બહુ અઘરું છે આ બધું, વાતું કરવી બહુ સહેલી છે પણ કરી બતાવવું એ આખી જુદી વસ્તુ છે. હા, કેવું એ તો આમ મજા આવે, મજા આવે, ગમે એ કહી દેવું એ સારી વાત છે, અને સાચું કહેવું એ પાછું એટલું જ અઘરું, એ બહુ અઘરું પાછું, ગમે એ કહી દેવું હેલું પણ સાચું કહેવું એ અઘરું છે. અને આ તો હું તો માયકમાં મારા પ્રોગ્રામમાં કહું છું હમણાંમાં કે મારા વિશે કોઈ કાંઈ બોલે જ નહીં, બોલે શું, આપણે સારું બોલીએ છીએ ને, આ તો બધા સ્વીકારે પ્રેમ કરે, હું કામે બોલે, બોલે જ નહીં, પણ મને કોઈ કાંઈ કાલ કહે ક્યાંય પણ બોલે મારા, તો મારે અંગત રીતે એને ફોન કરી લેવાય, કાનિયા પહોંચી જવાય, મારો કોઈ અધિકાર નથી કે અહીંયા તમે મને પ્રોગ્રામ દેવા બોલ્યા હોય એ માયકમાં હું મારી વરાળું કાઢું, એટલી મને ખબર પડે છે, એટલી વધારે નહીં. અહીંયા કાંઈ આપણી વરાળું કાઢવા એને કહી દેજો ને, એમ આપણી વરાળું કાઢવા થોડા મામા બોલ્યા છે, અહીંયા અહીંયા પ્રોગ્રામ કર્યો એને આપણને બોલ્યા છે ને,
ફલાણાને કહી દેજો નામ છે ને તેમ છે. આપણે આપણી સાહિત્ય માટે અમને બોલાવ્યા છે, આમાં કોઈ વાયડાની વાત નથી. વાયડામાં કાંઈ છે નહીં, ક્રાંતિ વસ્તુ જુદી છે. ક્રાંતિનું જ હાલે, વાયડાનું કાંઈ હાલે નહીં, સીધી વાત છે. એટલે પણ કાક બાપુએ આવું બધું અમને શીખવાડ્યું છે, થોડું થોડું અમે શીખ્યા છીએ. એટલે સિંહ સાધુડા એ હવે તું રાખી જાજી પરદેશો ની પ્રીત ઘરો ઘર ગોળ લાગી તારી પરજાની સુણ હાલાકી ઘરો ઘેર ઘોડલા હાંકી. અને આવી કાક બાપુના કાવ્યો તો અદભુત છે, એના ઉપર કથાઓ થાય તો એ ખૂટે નહીં એટલા છે. એણે ખૂબ આપ્યું છે. પણ મને ભગત બાપુ, એમનો પરિવાર અને બાપ બાપુ અને વીરા બાપુનો પરિવાર, એમના ઋણમાંથી આપણે કોઈ દી મુક્ત ન થઈ ગઈ એટલું આપ્યું છે. હજી એમના મેનો ભાવ એવો છે